રેલવેની લાંબા અંતરની ટ્રેનોમાં મુસાફરી કરતા લોકોનો માલ સામાન બેગ ચોરી થઈ જાય છે અને એ કઈ નવી વાત નથી. રોજ લોકોનો સામાન ચોરાતો હોય છે અને લોકો બિચારા કઈ કરી શકતા નથી. પરંતુ હવે દિલ્હીના ડિસ્ટ્રિક્ટ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશને રેલવેમાં માલ સામાનની દેખભાળ માટે રેલવેને જવાબદાર ગણાવી છે. જ્યાં તેણે મુસાફરોના સામાનની સંભાળ રાખવામાં નિષ્ફળતા માટે વેસ્ટર્ન રેલવેને સેવામાં ખામી માટે જવાબદાર ગણાવી હતી અને તેની ટ્રેનની મુસાફરી દરમિયાન થયેલી ચોરી માટે પીડિતને વળતર આપવાનો નિર્દેશ પણ આપ્યો હતો. વેલ 7 જૂન 2015 ના રોજ સવારે 6:30 વાગે મહાનંદા એક્સપ્રેસ દ્વારા દિલ્હીથી પટના જતી વખતે એક મુસાફરની ટ્રોલી બેગ ચોરાઈ ગઈ હતી. આ પછી એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બેગ સાથે ચોરાયેલા સામાનની કિંમત અંદાજે 1,20,000 રૂપિયા હતી. તમને જણાવી દઈએ કે ફરિયાદીએ 23 એપ્રિલ 2015 ના રોજ રેલવે સ્ટેશન દિલ્હી મુખ્ય પોલીસ સ્ટેશનમાં IPC કલમ 380 હેઠળ ચોરીના કેસ નોંધ્યો હતો. વેલ આ પછી DCDRCએ આ ચોરી માટે રેલવેને જવાબદાર ગણી હતી અને તેને પ્રવાસીને 1 મહિનાની અંદર વળતર આપવા આદેશ આપ્યો હતો.